ઓફ વડોદરા. મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વડોદરાના અકોડા વિસ્તારમાં આવેલ મહિલા મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું NSS દ્વારા વાર્ષિક શિબિરની કલાલી ગામ ખાતે પટેલવાડીમાં પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં ડોક્ટર હિરલ પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અમિત માછી, ડોક્ટર વર્ષાબેન પંડ્યા, વોર્ડ નંબર 12ના મહામંત્રી હાર્દિકભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિશિત દેસાઈ તથા કલાલી ગામના સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરના 4 દિવસમાં કઈ રીતના મહિલાઓના અત્યાચાર થાય છે, બેંકમાં કઈ રીતે ફ્રોડ થાય છે, ઘરફોડ, ચોરી, લગ્નની લાલચ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો રાષ્ટ્રીય સેવા યોજના NSS વાર્ષિક શિબિર ખૂબ જ સરસ રહી હતી. 4 દિવસ સાથે મહિલા મહાવિદ્યાલયની મહિલાઓએ વાર્ષિક શિબિરમાં ભાગ લીધો હતો, તેમજ મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તો વોર્ડ નંબર 12ના મહામંત્રી હાર્દિક પટેલ દ્વારા એક નાની ગિફ્ટ પણ મહિલાઓને આપવામાં આવી હતી. મહિલા મહાવિદ્યાલય વડોદરાના NSSના ઉપક્રમે યોજાયેલ કલાલી ગામે NSSનું શિબિર, રાષ્ટ્રીય સેવા યોજનાના શિબિરમાં અમારી દીકરીઓ ઉપસ્થિત રહી અને એ દરેક દીકરીઓને રચનાત્મક કાર્યોમાં પ્રવૃત્ત કરવાને માટે ખૂબ સરસ ગામ તરફથી પ્રોત્સાહન મળ્યું. એમને વિવિધ ઇનામો અને પ્રમાણપત્રોની વિતરણ કર્યું અને બુદ્ધિનો વિકાસ સાધે એવા ઉત્તમ કાર્યક્રમો એ દીકરીઓએ મેળવ્યા. આજરોજ પટેલવાડી ખાતે મહિલા મહાવિદ્યાલય રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિરનું આયોજન કલાલી ગામ પટેલવાડી ખાતે 19 રોજથી 22/2/2024 ફેબ્રુઆરી મંથમાં રાખવામાં આવ્યું હતું. આજે એની પૂર્ણાહુતિ હતી. આજે પૂર્ણાહુતિના દિવસે અમને આમંત્રિત કરવામાં આવ્યા અને મહિલા મહાવિદ્યાલય જે વાર્ષિક કેમ્પ કર્યો હતો એમાં એવરીડે અલગ અલગ યોજનાનું આ કોલેજની જે દીકરીઓ હતી એમાં અલગ અલગ દિવસે આ કેમ્પમાં અલગ અલગ લોકોને જે દીકરીઓને કઈ રીતે સિક્યોરિટી હોય કે એમને માર્ગદર્શન સારું કઈ રીતે મળે એના અલગ અલગ કેમ્પ પણ યોજવામાં આવ્યા, જેમાં પહેલા દિવસે હ્યુમન રાઇટ્સથી એમને માર્ગદર્શન મળ્યું, બીજા દિવસે પોલીસની ટીમ સી ટીમ દ્વારા આ દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આપ્યા, માર્ગદર્શન આપવામાં આવ્યું, ત્યાર પછી હેલ્થ અવેરનેસનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને છેલ્લા દિવસે પર્સનાલિટી ડેવલપમેન્ટનું પણ એ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. એના ભાગરૂપે એમાં અમે એમની સાથે જોડાઈને જે કંઈ નાની મોટી સેવાનો લાભ અમને મળ્યો એ માટે સ્કૂલના પ્રિન્સિપાલ પ્રદીપભાઈ જોશી,
સાથી મેડમ હિરલ મેડમ અને મહિલા વિદ્યાલયના દરેક શિક્ષકગણનો હું આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને આગલા દિવસોમાં આવા સેવાકીય કાર્ય અમારા તરફથી અમને સેવા મળે એવી આશા રાખું છું. અસ્તુ, ધન્યવાદ. ભારત માતા કી જય. જય સ્વામિનારાયણ.